સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ભવ્ય તિરંગા બાઇક યાત્રા યોજાઈ ભારત આઝાદીના પંચોતેર વર્ષ પૂર્ણ કરી રહ્યું છે એટલે કેન્દ્ર સરકાર આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ચલાવી રહી છે આ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તેરથી થી પંદર ઓગસ્ટ સુધી સતત ત્રણ દિવસ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત અંતર્ગત જોરશોરથી તૈયારી ચાલી રહી છે જે સાબરકાંઠા ભવ્ય તિરંગા બાઇક યાત્રા યોજાઈ હતી જેમાં ઈડર વડાલીના ધારાસભ્ય હિતુ કનોડિયા અને ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ આ તિરંગા બાઇક યાત્રાનું શહેરના વિવેકાનંદ ચોક ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું આ તિરંગા બાઇક યાત્રા જે શહેરના સ્વામી વિવેકાનંદ ચોક ખાતેથી નીકળી સગરવાસ પટેલવાસ કસ્બા વિસ્તાર ગાયત્રીનગર બસ સ્ટેન્ડ થઈને શહેરના ઉમિયા પાર્ક ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ પહોંચી હતી આ તિરંગા બાઇક યાત્રામાં ઈડર વડાલીના ધારાસભ્ય હિતુભાઈ કનોડિયા ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ સહિત નગરપાલિકાના તમામ સદસ્યો શહેર અને તાલુકા ભાજપ યુવા મોરચાના આગેવાનો અને કાર્યકરો શહેર અને તાલુકા ભાજપના તમામ હોદ્દેદારો અને કાર્યકરો સહિત દેશ આ તિરંગા બાઇક યાત્રામાં જોડાયા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વડાલી શહેર અને તાલુકા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આ તિરંગા બાઇક યાત્રા અંતર્ગત વડાલી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મારા તાલુકા વડાલીની અંદર યુવા મોરચાએ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાએ જબરદસ્ત રેલી કાઢી જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં નગરજનોએ પણ સાથ આપ્યો અને સાથે બધા મોટા મોટા આગેવાનો સાથે મળીને અમે આજે વોરા સાહેબ પણ સાથે આવ્યા છે અને અમે બધા સાથે મળીને એક સરસ મજાની રેલી આ તિરંગા યાત્રા અમે કાઢી છે અને ત્યારે આપ સૌને અમે પણ રિક્વેસ્ટ કરીએ છીએ પોતપોતાના ઘરે આ તિરંગો લહેરાવજો